નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં વિષય ગણિત પ્રકરણ 1 શું છે નામ તો ક્યાંથી જો તેની વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો એમાં તમે શું શું શીખવાનું છે કે જુદા જુદા દ્રષ્ટિકોણથી વસ્તુઓને જોવી, પોતાની જાતે જુદી જુદી ડિઝાઇનને રંગોળી, અર્ધચિત્રમાંથી પૂર્ણ ચિત્ર બનાવવું, વસ્તુઓને નિરીક્ષણ, વસ્તુઓ છે તે સામેથી અને ઉપરથી અને બાજુએથી કેવી દેખાય છે તેનું નિરીક્ષણ કરવાનું છે. ત્યારબાદ દર્પણમાં અડધો ભાગ રાખી તેને સંપૂર્ણ દેખાય છે તેનું પ્રેક્ટિકલ કરવાનું રહેશે. ત્યારબાદ તબક્કાઓની મદદથી ચિત્ર બનાવવાનું. આ પ્રકરણમાં તમારે આટલા મુદ્દાઓ છે તે શીખવાના રહેશે. હવે પહેલો મુદ્દો છે કે જુદા જુદા દ્રષ્ટિકોણથી વસ્તુઓને જોવી, એટલે કે બાજુઓ તમારા ઘરમાં કોઈ પણ વસ્તુ પર હોય છે, તમારું કંપાસ છે, પેન્સિલ છે, તેનું તમારે બાજુએથી ઉપરથી અને સામેથી નિરીક્ષણ કરવાનું છે. દાખલા તરીકે આ પેન્સિલ છે તો સામેથી તે કયો આકાર દેખાશે તે તમારે જોવાનું. ત્યારબાદ ઉપરની સાઈડથી એટલે કે આમ નીચે રાખી અને ઉપરની સાઈડથી તે કેવી રીતના દેખાશે એનું નિરીક્ષણ કરવાનું છે. અને બાજુએથી આ સાઈડ બાજુએથી રાખી ને કયો આકાર તમને દેખાય છે તેનું તમારે નિરીક્ષણ કરવાનું છે. એટલે કે તે નિરીક્ષણ કરીને તમારે જોવાનું કે સામેથી કેવી રીતના દેખાય છે, બાજુએથી કેવો તેનો આકાર દેખાય છે અને ઉપરથી કેવો આકાર દેખાય છે તેનું તમારે નિરીક્ષણ કરવાનું. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, પોતાની જાતે જુદી જુદી ડિઝાઇનની રંગોળી બનાવી. હવે જુદી જુદી ડિઝાઇનની આપણે રંગોળી બનાવવાની હોય, આ રીતે ટપકાઓનો આપણે ઉપયોગ કરીને ડિઝાઇન બનાવી શકીએ. અત્યારના ઘરમાં ગાર્ડનમાં આવી રીતના તમારે ડિઝાઇનનો ઉપયોગ થતો હોય છે. આ રીતના તમારે ડિઝાઇન છે તે બનાવવામાં આવે છે. આ રીતના બધી ડિઝાઇન આપણે જોવા મળે છે. આવી રીતના તમારે ડિઝાઇનો બનાવીને અલગ અલગ આકાર છે તે બુકમાં આપવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો મુદ્દો કીધો છે, એટલે કે અડધા ચિત્રમાંથી પૂર્ણ ચિત્ર બનાવવું. હવે તમને એક બોક્સ આપેલું હોય, એમાં તમારે અડધું ચિત્ર તમને આપેલું હોય. હવે દાખલા તરીકે આપણે અત્યારે પતંગ જ જોઈએ, તમને પતંગ અડધું ચિત્ર છે તે આપેલું છે. તો તમારે શું કરવાનું, સામેની સાઈડમાં પૂર્ણ પતંગ છે તે તમારે પૂર્ણ કરવાનું રહેશે. આવી રીતના પતંગ આખો દરી અને ચિત્ર છે તે પૂર્ણ કરવાનું રહેશે. આવી રીતના તમને એબીસીડીના પણ અક્ષર આપવામાં આવેલા છે, જ્યારે સ્વાધ્યાય કરશો ત્યારે આવી રીતના તમારે એબીસીડીના પણ અક્ષર આપવામાં આવેલા હશે. તો તમારે તે જોવાનું. રાત
રહેશે, કટિંગ કરી પેપર પણ આવી રીતના રાખવાનું રહેશે એટલે દર્પણમાં એટલે કે આરીસામાં તમને આ ભાગ છે તે આખો દેખાશે, આવી રીતના આખો ભાગ છે તે તમને દેખાશે. હવે ત્યારબાદ જોઈએ તો ટપકાઓની મદદથી ચિત્ર બનાવો. હવે તમને પરીક્ષામાં ટપકાઓ આપી દીધા છે, એની મદદથી તમારે કોઈ પણ ચિત્ર છે તે બનાવવાનું હશે, એટલે કે ટપકાનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું હશે. તમે શું કરીએ, જો અહીં એક જોઈએ આપણે, અહીં ચાર મીંડાની હરોળ બનાવેલી છે, ચાર મીંડા ઊભા અને ચાર મીંડા આડા હરોળ બનાવેલી છે. તો તમે તમારી બુકમાં તે રીતના દોરી લો અને તે દોરાઈ જાય બાદ હું જે પ્રમાણે કરું તે પ્રમાણે તમે દોરતા જજો. તો અહીં જો હવે ચાર મીંડાનો ઉપયોગથી આપણે કરીએ છીએ તો અહીં પહેલાં આપણે ચોકડી બનાવીશું, તે જ રીતના સામેની સાઈડમાં પણ ચોકડી બનાવીશું, હવે નીચે પણ ચોકડી અને તેની બાજુમાં પણ ચોકડી, આવી રીતે તમારે ચાર ચોકડી છે તે રેડી કરવાની છે. હવે તે થઈ જાય એટલે ઉપર સામેની સાઈડમાં બંને જોડી દેવાની, એટલે આ રીતના તમારો આકાર થશે. તે થઈ જાય ત્યારમાં અહીં બંને સાઈડથી બંધ કરી દેવાનું રહેશે, એટલે આ ટાઈપનો આકાર થયો તમારે અને અહીં તમારે ચોરસ બનાવી દેવાનું રહેશે. તો આ તમારી રંગોળી છે તે તૈયાર થઈ. હવે તમારે રંગોળી સિવાય તમને ગમતું ચિત્ર પણ તમે દોરી શકો, પતંગ, હોળી, ફૂલ, કોઈ પણ ચિત્ર છે તે તમે દોરી શકો. હવે આપણે અહીંયા હોળી દોરીએ છીએ તો તેમાં પણ એમાં ચાર ત્રાટા જોઈ રહ્યા છે, ચાર ઊભા. ત્યારબાદમાં નીચેથી બીજી લાઈન છે તેમાં આડી આપણે રીટીક કરી છે ચાર મીંડાની. ત્યારબાદ આપણે શું કરવાનું, નીચેથી બીજા મીંડામાં જોડવાનું, રાણે એમાં નીચેથી બીજા મીંડામાં જોડવાનું અને આ રીતે તમારે જોઈન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એ ત્રીજા મીંડાથી સ્ટાર્ટ કરવાનું, ત્રણ મીંડા સુધી લઈ જવાનું અને અહીંયા પણ બીજા મીંડાથી સ્ટાર્ટ કરીને જોઈન્ટ કર્યા છે. તો આ તમારું ચિત્ર બન્યું હોળી અને અહીં ચિત્ર તમારું બન્યું આ રંગોળી. તો આ રીતે તમારે ટપકાઓનો ઉપયોગ કરીને અલગ અલગ ચિત્રો બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે શું શું જોયું, તો કે જુદા જુદા દ્રષ્ટિકોણથી વસ્તુઓને જોવી, પોતાની જાતે જુદી જુદી ડિઝાઇનને રંગોળી બનાવી, એટલે તમે જે રંગોળી બનાવી છે તે, ત્યારબાદ અડધા ચિત્રમાંથી પૂર્ણ ચિત્ર, અડધું ચિત્ર આપેલું હતું એમાં આપણે પૂર્ણ ચિત્ર દોર્યું, વસ્તુઓનું નિરીક્ષણ એટલે કે ઉપરની સાઈડથી સામેની અને બાજુની સાઈડથી કેવું દેખાશે તેનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ દર્પણમાં અડધો ભાગ, અરીસામાં અડધો ભાગ રાખી અને તે ચિત્ર કેવું દેખાશે તેનું અવલોકન કર્યું. છેલ્લે લાસ્ટમાં ટપકાઓની મદદથી ચિત્ર બનાવવાનું, એટલે કે આપણે ટપકા અહીંયા આપ્યા હતા તેની મદદથી આપણે ચિત્ર બનાવ્યું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય જોઈશું. થેન્ક યુ.